Congresul Grămastră. Brigând ca Gandhi Vardra. Congres na Mahasachiv. બે હજાર 2019 લોકસભાની ચૂંટણી માટે પૂર્વ ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી. ત્રેવીસમી જાન્યુઆરી 2019 ભારતીય રાજકારણના ઇતિહાસની બનશે યાદગાર તારીખ. કારણ કે પ્રિયંકા ગાંધી સત્તાવાર રીતે જોડાયા છે સક્રિય રાજકારણમાં. અને તે જ એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ભારતીય રાજકારણના ઇતિહાસમાં આ ઇન્દિરા ગાંધીનો પુનર્જન્મ છે. ભૂતકાળમાં પ્રિયંકા ગાંધી ભલે રાજકારણમાં સક્રિય ન રહ્યા હોય, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને દેશના નાગરિકોમાં તેમની આભાની એક પ્રતિમ છાપ જોવા મળી છે. રાજકારણમાં હંમેશા પ્રિયંકા ગાંધીની માંગ રહી હતી કે કોંગ્રેસનું સુકાન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવે. તેનું એક કારણ એ પણ છે કે પ્રિયંકાની વાકછટા, આરો અવરો, તેમની બોલવા ચાલવાની છટાઓ, તેમનો પહેરવેશ, દેશના લોકોએ ઇન્દિરા ગાંધીની આભા જોઈ. આ તમામ બાબતો એવી રહી છે કે જાણે ઇન્દિરા ગાંધીનો પુનર્જન્મ થયો હોય. એટલે જ પ્રિયંકામાં લોકો જોતા આવ્યા છે ઇન્દિરા ગાંધીની છબીને. પ્રિયંકાએ ભલે 47 વર્ષની ઉંમરે રાજકારણમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો, પરંતુ આ બાબતને રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે, જેના થકી કોંગ્રેસ ફરી એકવાર સત્તાના કેન્દ્રમાં આવવા માંગે છે. ખાસ તો ઉત્તરપ્રદેશ એ લોકસભાની ચૂંટણીઓમાં હંમેશા નિર્ણાયક રહ્યું છે. ઉત્તર પ્રદેશે દેશને સૌથી વધુ વડાપ્રધાન પ્રદાન કર્યા છે. ગત લોકસભાની ચૂંટણી તરફ નજર કરીએ તો કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં રહેલી લોકસભાની 80 બેઠકોમાંથી માત્ર 2 જ બેઠકો મળી હતી, એ પણ રાયબરેલી અને અમેઠી. પરંતુ આ વખતે પ્રિયંકા ગાંધી નામનું કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર વિરોધીઓને માત આપવા માટે ચૂંટણીના રણ મેદાનમાં છોડાઈ ચુકાયું છે. ભારતીય રાજકારણની રાજકીય ચોપાટમાં રાહુલ ગાંધીએ ફેંકેલો આ પાસો ગેમ ચેન્જર બને કે નહીં એ જોવું રસપ્રદ રહેશે. જોકે પ્રિયંકા ગાંધીની આભા હંમેશા એક નવી વાત કહેતું આવતું રહ્યું છે કે તમામ રાજકીય પક્ષોને તે હંફાવી શકે તેવી તાકાત ધરાવે છે. ભારતીય રાજકારણનો આ એવો ચહેરો છે જે હંમેશા ચર્ચામાં રહ્યો છે, જે હવે મહાસચિવનું પદ સંભાળીને કોંગ્રેસને નવી દિશા આપશે, નવું જોમ અને જુસ્સો આપશે. આમ પણ પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફાર થાય તો નવાય નહીં. ખાસ તો રાહુલે એ સંકેત આપી દીધો કે યુવા નેતૃત્વના સહારે કોંગ્રેસ આવનારા તમામ પડકારોને ઝીલવા માટે તૈયાર છે. જોકે ભાજપ પહેલા પણ કહી ચૂક્યું છે કે વર્ષ 2019ની ચૂંટણી એ ચૂંટણી નથી પણ પાણીપતનું યુદ્ધ છે. ત્યારે લોકસભાની ચૂંટણી રૂપી પાણીપતની આ જંગમાં કોંગ્રેસે છોડેલું અસ્ત્ર હવે કેટલાને વિંધે છે કે મૂર્છિત કરે છે તે જોવું રહ્યું.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી ભારતીય ઇતિહાસમાં યાદગાર ચૂંટણી બની રહે તે પ્રકારના તમામ સંકેત ભારતીય રાજકારણમાં જોવા મળી રહ્યા છે. આ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ શાસિત કેન્દ્ર સરકારે સવર્ણ અનામત નામનો એવો યોર્કર નાખ્યો કે તમામ વિરોધી રાજકીય પક્ષો સુનમૂન બની ગયા અને એવા બેકફૂટ થયા કે આ યોર્કરમાં સીધા ક્લીન બોર્ડ થઈ ગયા. કોંગ્રેસ સહિત એક પણ વિપક્ષની પાસે કેન્દ્ર સરકારના આ યોર્કરનો જવાબ નહોતો. રાજકીય નિષ્ણાતોએ આ યોર્કરને ભારતીય રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માસ્ટરસ્ટ્રો ગણાવ્યો. જો કે બીજી તરફ કોંગ્રેસે પણ નક્કી કર્યું હતું કે આ વખતે આ પાર કે પેલે પાર. એકદમ સાદી ભાષામાં કહીએ તો કોંગ્રેસ તેના પાના પેચિયા અને સમૈયા પડકાર માટે સચાવીને જ રાખ્યા છે. ભાજપે સવર્ણ અનામત નામનો માઇન્ડ બ્લોઇંગ યોર્કર ભારતીય રાજકારણમાં નાખ્યો તો કોંગ્રેસે પણ વેસ્ટ ઇન્ડિઝના દિવંગત ફાસ્ટ બોલર માલ્કમ માર્શની સ્ટાઇલમાં પ્રિયંકા ગાંધી નામનો એવો બાઉન્સર ફેંક્યો કે ભાજપ જડબેસલાક રીતે ચત્તોપાટ થઈ ગયું. હવે જોવું એ રહેશે કે પ્રિયંકા ગાંધી નામના કોંગ્રેસના આ બાઉન્સરનો સામનો ભાજપ કેવી રીતે કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ ભારતીય રાજકારણમાં યુવાન નેતાઓ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. તેમની આ નીતિ અને રીતિ ભારતના રાજકારણની સમગ્ર રીત બદલી નાખશે. માયાવતી અને અખિલેશે ભલે તેમનું ગઠબંધન બનાવ્યું પરંતુ સૌનું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે. કોંગ્રેસ પાર્ટી ફ્રન્ટ ફૂટ પે ખેલેગી. કોંગ્રેસ પાર્ટી અપની વિચારધારા કે લે લડ રહી હૈ ઓર ચાહે પ્રિયંકા હો ચાહે જ્યોતિરાદિત્ય હો. કોંગ્રેસ પાર્ટી કે બહોત પાવરફુલ નેતા હૈ, લીડર્સ હૈ ઓર ઇન દોનો યુવા નેતાઓ સે હમ ઉત્તર પ્રદેશ કી રાજનીતિ કો બદલના. માયાવતીજી ઓર અખિલેશજી ને અપના ગઠબંધન બનાયા ઓર હમ તીનો કા લક્ષ્ય બીજેપી કો હરાને કા. ભારતીય રાજકારણમાં પ્રિયંકા ગાંધીના સત્તાવાર પ્રવેશથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એક નવો જોશ પૂરાયો છે. કોંગ્રેસના નેતા કહે છે કે કોંગ્રેસ સમગ્ર દેશમાં જીતશે અને ઉત્તર પ્રદેશમાં જોરદાર રીતે ફતેહ મેળવશે. પ્રિયંકા ગાંધીના આવવાથી રાહુલ ગાંધીને એક મોટી મદદ મળી જશે. કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી આવ્યા છે અને ભારતમાં કોંગ્રેસની આંધી લાવ્યા છે. યહી નારા હૈ હમ જીતેંગે દેશ ઓર ફતેહ કરેંગે ઉત્તર પ્રદેશ. આજ કોંગ્રેસ કે લિયે અચ્છા દિન હૈ. રાહુલ ગાંધીજી ને અચ્છા સંદેશ દિયા. રાહુલ ગાંધીજી ને કહે દિયા થા કે ઉત્તર પ્રદેશ ઓર દેશ કો હમ આજ અચ્છા મોકા દેંગે લડને કા, જીતને કા મંત્ર દેંગે. તો ઉન્હોને જીતને કા મંત્ર દિયા હૈ. ઉત્તર પ્રદેશ ભી ઓર દેશ ભી રાહુલ ગાંધીજી કો એક પ્રિયંકા ગાંધી કે રૂપ મે એક બહેતરીન સારથી મિલ ગયા હૈ. પ્રિયંકા ગાંધીજી આઈ હૈ હિન્દુસ્તાન મે. અબ આંધી કોંગ્રેસ કી આઈ હૈ. અબ हमारे भाई राहुल जी को कोई पीएम बनाने से रोक नहीं सकता. जिस तरह पांच राज्यों में जुमलेबाजी सरकार को विनाश कर दिया गया है और तीन बड़े राज्यों में सरकार बनाया गया, हिंदुस्तान में कांग्रेस की सरकार बनेगी और अगले प्रधानमंत्री हमारे भाई राहुल जी होंगे. अब राहुल गांधी को मदद मिल जाएगी क्योंकि पहले प्रियंका गांधी अमेठी और रायबरेली तक ही सीमित रहती थी. अब उनको प्रदेश महासचिव बनाया गया है. राहुल गांधी को बहुत बहुत धन्यवाद इस बात के लिए. और पूरे उत्तर प्रदेश में, पूर्वी उत्तर प्रदेश में तो आप समझिए कि चमाचम हो जाएगा. પ્રિયંકા ગાંધી નહીં, આંધી હૈ, દૂસરી ઇન્દિરા ગાંધી હૈ. મેં પિછલે 20 સાલો સે વો કાર્ય કરી રહી થી, લેકિન ઓફિશિયલી તોર પે અધિકારિક રૂપ સે યે જિમ્મેદારી સંભાલના યે અપને આપ મે કાર્યકર્તાઓ કે મનોબલ કે લિયે એક બહોત હી સહાયક ઓર સકારાત્મક નિર્ણય મે માનતા હું. ભારતીય રાજકારણની પીચ પર કોંગ્રેસે સ્પિન બોલિંગના બદલે ફાસ્ટ બોલિંગ કરીને પ્રિયંકા ગાંધી નામનો બાઉન્સર છોડ્યો છે. ત્યારે ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે તેઓ રાજકારણમાં પ્રિયંકા ગાંધીને આવકારે છે, પરંતુ પ્રિયંકા ગાંધીનું રાજકારણમાં આવવું એ સ્પષ્ટ કરે છે કે રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી નામની કાકઘોડીની જરૂર પડી છે. દેખિયે એક બાત આજ તય હુઆ હૈ ઓર હમ બધાઈ દેના ચાહતે હૈ કોંગ્રેસ પાર્ટી કો. સાર્વજનિક રૂપ સે જિસ પ્રકાર સે કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીજી જો ઉનકે વર્તમાન કે અધ્યક્ષ હૈ ઉનકે નાકામી કો ઘોષિત કિયા હૈ કે રાહુલ ગાંધીજી ફેલ હો ગયે હૈ. इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है उनकी बैसाखी की आवश्यकता है. हमें तो कहता जाइवा जी है कि कांग्रेस परिवारवाद में खत्म थती जाई छे. हवे आ छेलू बाकी हतु ए पण परिवार ने आपी ने महामंत्री पद. कांग्रेस पक्ष पछी परिवार पहला आ प्रकार नी भाव थी कांग्रेस जे रीते आगळ वधी रही छे
કોંગ્રેસ ના ડૂબતા દિવસો છે, ડૂબતું વાણ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કહેવું છે કે તેમણે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને એક મિશન આપ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સાચી વિચારધારાને મજબૂત રીતે લોકોમાં લઈને જાય. પ્રિયંકા કો ઓર જ્યોતિરાદિત્ય કો મેને ઉત્તર પ્રદેશ દો મહિને કે લિયે નહીં ભેજા હૈ. મેને પ્રિયંકા કો ઓર જ્યોતિરાદિત્ય કો મિશન દિયા હૈ कि उत्तर प्रदेश में कांग्रेस पार्टी की जो सच्ची विचारधारा है, गरीबों की विचारधारा, कमजोर लोगों की विचारधारा, सबको लेकर आगे बढ़ने की विकास की विचारधारा, उसके लिए लड़ना है. और मुझ में पूरा भरोसा है कि प्रियंका और ज्योतिरादित्य काम करेंगे भैया और जो उत्तर प्रदेश को चाहिए, जो उत्तर प्रदेश के युवा को चाहिए. तो राहुल गांधी कहूं के प्रियंका गांधी ये चूंटी लड़वी के नहीं ते अंगे नो निर्णय ते वो पोते ज करशे. कांग्रेस से नक्की करी लीधू छे के ते वो पीछे हट करी ने नहीं परंतु एकदम प्रथम हरोड़ मारी ने तमाम पड़कारों नो सामनो करशे. भैया देखिए वो प्रियंका के ऊपर है. मेरा मेन पॉइंट है कि हम बैकफुट पे कहीं नहीं खेलने वाले हैं. हम ना गुजरात में बैकफुट पे खेलेंगे, ना उत्तर प्रदेश पे बैकफुट पे, कहीं भी हम बैकफुट पे नहीं खेलेंगे. और हम राजनीति जनता के लिए करते हैं, विकास के लिए करते हैं, और जहां भी हमें अपॉर्चुनिटी मिलेगी हम फ्रंट फुट पे खेलेंगे. ભારતીય રાજકારણના બે સૌથી મોટા પક્ષના બાહુબલીઓએ હવે તેમના વિરોધી ભલાલ દેવને ધોબી પછડાટ આપવાનું નક્કી કરી ચૂક્યા છે. હાલ તો ભાજપના સબર્ણ અનામત નામના યોર્કર સામે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી નામનો બોડી લાઇન બાઉન્સર ફેંકીને વિરોધીઓને હદપ્રભ કરવાનું નક્કી કર્યું છે. ચમકશી કિસ્મત, શનિ અપાવશે સફળતા, નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીમાં કઈ છે સમાનતા, શું કહે છે પ્રિયંકાની કુંડળી, જુઓ આજે રાત્રે 9ના ટકોરે. પ્રિયંકા રોબર્ટ વાડ્રા, એક એવી આભા કે તેમને જોતા જ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સ્મૃતિ તાજી થઈ જાય. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે કામ કરનાર અનેક રાજનેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની ઓરા તેમની દાદી ઇન્દિરા ગાંધી સાથે મહદ અંશે મળતી આવે છે. જો પ્રિયંકા ગાંધીની હેરસ્ટાઇલની વાત કરીએ તો તે અતલ ઇન્દિરા ગાંધી જેવા જ લાગે છે. ઇન્દિરા ગાંધીજીની વાકછટા, તેમના મક્કમ ઇરાદા, તેમની બોડી લેંગ્વેજ એવી હતી કે તેઓ વિરોધીઓ કે પછી દેશ બહારના દુશ્મનોને ચત્તાપાટ કરી દેતા હતા. આ જ પ્રકારની વાકછટા અને બોડી લેંગ્વેજ ભારતીય લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રિયંકા ગાંધીમાં જોઈ રહ્યા છે. સાંભળો પ્રિયંકા ગાંધીએ ભૂતકાળમાં ચૂંટણી સમયે આપેલા આ ભાષણને. जनता के कण कण में वो राजा की भावना है जो मेरे आपके अहंकार से कहीं बड़ी है. जब आप जनता को संबोधित करते हैं तो जनता को ये बताइए कि आप क्या करना चाहते हैं उसके लिए, क्योंकि जो समझ जो विवेक जनता में है वो और किसी में नहीं है. जनता सब समझती है, आपके गुजरात का मॉडल भी समझती है जिसमें आपने कौड़ियों के दाम पे हजारों एकड़ जमीन अपने दोस्तों को दी. आपकी स्वच्छ राजनीति की समझती है जिसके निशान कल आपके बगल में खड़े हुए उस जनता को हाथ में लगाए थे. રાજકારણમાં પ્રિયંકા ગાંધીના સત્તાવાર પ્રવેશને દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવકાર્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ કહે છે કે પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની ઓરા અને છબી જોવા મળે છે, જેના કારણે સમગ્ર દેશમાં કોંગ્રેસને ચોક્કસપણે ફાયદો થશે. ધન્યવાદ દેતા હું સોનિયા ગાંધીજી કો, રાહુલ ગાંધીજી કો, કે પૂરે દેશ કે કોંગ્રેસ કે કાર્યકર્તાઓ કે દિલ કી અવાજ કો ઉન્હોને સુના ઓર હમારી પ્રિયંકા ગાંધીજી કો આજ રાષ્ટ્રીય મહામંત્રી બના કે
उन्होंने उत्तर प्रदेश जैसे कठिन राज्य का प्रभार दिया है, हर कांग्रेस के कार्यकर्ता के मन में अति उत्साह है। हम विश्वास करते हैं कि अब प्रियंका गांधी का नेतृत्व जब यूपी को मिलेगा तो 80 जो लोकसभा की सीट हैं, हम कम से कम 50 से 55 सीट वहाँ जीतेंगे। देखिए, यही तो चमत्कार था कि वहाँ राहुल गांधी को नहीं जाना पड़ता था, सोनिया गांधी जी को नहीं जाना पड़ता था, प्रियंका जी अकेले रायबरेली और अमेठी का मोर्चा संभालती थी। उनके लिए उस पूरे उत्तर प्रदेश में प्रियंका गांधी के लिए एक मन में बड़ी श्रद्धा और सम्मान है। प्रियंका गांधी में इंदिरा गांधी की छवि इस देश का नागरिक और कांग्रेस का कार्यकर्ता देखता है। एक बार पुनर्जन्म इंदिरा गांधी का हुआ है, ये मैं मानता हूँ। यूपी के कमान सौंपी गई है उत्तर प्रदेश में। देखिए, बहुत खुशी की बात है हमारी ओर से आदरणीय प्रियंका जी को बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामना। आदरणीय सिंधिया जी को बहुत बहुत बधाई, शुभकामना। स्वाभाविक रूप से उनको जो ये जिम्मेदारी दी गई है, स्वाभाविक रूप से उनके अंदर राजनीतिक अनुभव भी है और एक करिश्मा भी है, और देश का जो युवा है, जो युवा तरुणाई है, और हम समझते हैं हर जात बिरादरी के लोग उनको इंदिरा जी के रूप में देखते हैं, स्वाभाविक रूप से कांग्रेस पार्टी को फायदा मिलेगा। राहुल गांधी कहे छे कि प्रियंका गांधी तेमना बहन छे, ते एक कर्मठ व्यक्ति छे, ते जे पण काम ले छे तेना माटे 100% समर्पित रहे छे, ते हवे अमारी साथे काम करशे तेनी अमने खुशी छे। तेओ देशनी युवा पेढ़ी ने कहेवा मांगे छे कि कांग्रेस हवे तेमने एक नवी दिशा बतावशे, तेओ एक नवा सपना लईने जनता वच्चे आव्या छे, जेना लीधे भाजप डरेलू छे। मुझे काफी खुशी हो रही है कि मेरी बहन जो बहुत केपेबल कर्मठ है कि वो मेरे साथ अब काम करेगी, तो मुझे पर्सनल भी बहुत खुशी हो रही है। तो ये और ज्योतिरादित्य भी बहुत डायनामिक और युवा को कहना चाहते हैं और किसान को कहना चाहते हैं कि देखिए, आपने अब बहुत समय टाइम जाया किया है, यहाँ पे आपने बीजेपी की सरकार बना रखी है, बर्बाद कर दिया उत्तर प्रदेश को, पूरा उत्तर प्रदेश जानता है। तो अब आप इनको हटाइए, हम आपको एक नया डायरेक्शन देंगे, हम आपके साथ एक नया सपना पूरा करना चाहते हैं, ये हमारा लक्ष्य है, और एक बहुत अच्छा कदम लिया गया है, और बीजेपी वाले भी थोड़े घबराए हुए हैं। प्रियंका गांधी स्वर्गीय इंदिरा गांधी नी जेमज जनता साथे बातचीत करे छे। प्रियंका गांधी नो जनता साथे जोड़ावानो जे सेतु छे ते एकदम इंदिरा गांधी ना स्वभाव मुजब नो छे। देशनी ग्रामीण जनता जयरे प्रियंका गांधी ने जुए छे तो एमनी मेड़े ज तेओ बोली उठे कि प्रियंका गांधी नी आभा तेमना दादी इंदिरा गांधी जेवी छे। प्रियंका गांधी ने जाणता कांग्रेस ना कार्यकर्ताओ माने छे कि इंदिरा गांधी नी जेम प्रियंका गांधी एकदम सरल अने कर्मनिष्ठ छे। लोको साथेनो तेमनो संपर्क के संवाद ए कोई कुशलता नथी, परंतु तेमनी अंदर रहेली नैसर्गिक सुंदरता छे। प्रियंका गांधी नी बोलवानी छटा लोकोने स्वजन समान लागे छे। एक ऑरा प्रियंका गांधी का दिखाई पड़ता है कि उनमें कहीं ना कहीं वह स्वर्गीय इंदिरा गांधी जी के झलक जो देश की जनता देख पाती है, तो निश्चित ही इसका लाभ होगा, पार्टी और भी मजबूत होगी। भारतीय राजकारण नी हवा मा कदाच एक बीजाना सम्मान नी वात विसराई गई छे। राजकीय पक्षों विरोधियों पर परोक्ष रीते सांकेतिक भाषा मा अपमानजनक टिप्पणी करता जोवा मळी रह्या छे। त्यारे लोकसभा नी चूंटणी समये प्रियंका गांधी नो राजकारण मा सत्तावार प्रवेश ए राजकारण मा नवी अने ताजी हवा नो कदाच अहसास करावी शके छे। પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે ભારતીય રાજકારણમાં પદાર્પણ કર્યું છે। કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પાર્ટીના મહાસચિવ બનાવ્યા છે। કોંગ્રેસે પ્રિયંકા ગાંધી સ્વરૂપે વિરોધી પાર્ટીઓ પર છોડેલું એક બ્રહ્માસ્ત્ર છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ આ એક મોટો નિર્ણય લીધો છે, જેના લીધે ભાજપમાં ગભરામણ છે। एक नया सपना पूरा करना चाहते हैं, ये हमारा लक्ष्य है, और एक बहुत अच्छा कदम लिया गया है, और बीजेपी वाले भी थोड़े घबराए हुए हैं। कांग्रेस ना वरिष्ठ नेता दिल्ली ना भूतपूर्व मुख्य प्रधान अने दिल्ली कांग्रेस ना प्रमुख शीला दीक्षित कहे छे कि कांग्रेस पार्टी ए आ एक बहु महत्वनो निर्णय लीधो छे।
પ્રિયંકા ગાંધી રાજકારણને સારી રીતે સમજે છે. તેઓ એક પરિપક્વ વ્યક્તિ છે. દેખીએ બહોત અચ્છા લગ રહા હૈ યે, ઇતની ખુશી હો રહી હૈ મનમે કે લફ્ઝો સે મેં બયાન નહીં કર સકતી. સો વેરી વેરી વેલકમ સેટ સ્ટેપ બાય ધ પાર્ટી. Ma'am, how do you see Priyanka Gandhi as a political leader? Well, it's not that she's not familiar with politics. She's very much familiar with politics. And whenever I have interacted with her, I have found her very mature and very knowledgeable. You know, she's knowledgeable also and very mature. ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી પ્રકાશ જયસ્વાલનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો જોશ ઉમેરાશે. કોંગ્રેસ કો ગતિ મિલેગી, કોંગ્રેસ કો વર્કર મોબિલાઇઝ હોગા. આપકો લગતા હૈ અકેલે ચુનાવ લડના હૈ, ચુનૌતી ભરી હૈ, ઓર એસે મેં પ્રિયંકા ગાંધી કો જિસ સરપ્રાઈઝ કી બાત વો કર રહે થે યે વહી સરપ્રાઈઝ હૈ ઓર ઇસકા ફાયદા હોગા પાર્ટી કો? ઇસસે બહેતર ફૈસલા ઓર કોઈ નહીં હો સકતા થા. દો હિસ્સો મેં બાંટા હૈ, એક તરફ જ્યોતિરાજ સિંધિયા કો વેસ્ટર્ન યુપી કા ઓર પ્રિયંકા ગાંધી કો ઇસ્ટર્ન. ઉત્તર પ્રદેશ બહોત બડા હૈ ભી, અગર દો ભાગો મેં બાંટા હૈ તો યે રાહુલ જી કી દૂરદર્શિતા કા પ્રમાણ હૈ. મુંબઈમાં કોંગ્રેસના નેતા અને અભિનેત્રી નગમાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી મુદ્દે રાહુલ ગાંધીએ જે નિર્ણય લીધો છે તે ખરેખર પ્રશંસનીય અને ઉત્સાહ પ્રેરક છે. બહોત જ્યાદા ઉત્સાહિત હૈ હમ સબ, બહોત જ્યાદા યુ નો બહોત જ્યાદા ખુશિયા મના રહે હૈ ઓર યે બહોત જ્યાદા અચ્છી ખબર હૈ હમ સબ કોંગ્રેસીઓ કે લિયે. યુપી મેં જ્યાદા કોંગ્રેસ કા બનાવ બનેગા કે દૂસરા સે પ્રિયંકા ગાંધી ને અપોઇન્ટ કિયા આને વાલે ચુનાવ કો લેકે. જાહિર તૌર પે ઉનકા હસ્તક્ષેપ જહાં ભી રહા હૈ વહાં પર હમે બહેતર રિઝલ્ટ્સ મિલે હૈ ઓર રાહુલ ગાંધી જી હમે ફ્રન્ટ સે લીડ કર રહે હૈ પૂરે દેશ ભર મેં. તો પ્રિયંકા જી અગર યુપી મેં લગેંગી તો બહોત અચ્છા, હમે યુપી મેં ભી બહોત અચ્છા રિઝલ્ટ મિલેગા, મુજે એસા પૂરા ભરોસા હૈ. રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીનું સક્રિય રાજકારણમાં આવવું તે કોંગ્રેસ માટે ફાયદાકારક બની રહેશે. લાંબા સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓની માંગ હતી કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવામાં આવે. પ્રિયંકા ગાંધી લોકપ્રિય છે અને તેઓ રાહુલ ગાંધીને વધુ મજબૂત બનાવશે. પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાથી વિરોધી પાર્ટીઓ માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે. સંગઠન કો અચ્છી તરહ સમજતી હૈ, અનેકો ચુનાવો મેં ઇન્હોને કામ કિયા હૈ ઓર કોંગ્રેસ પાર્ટી કે તમામ કાર્યકર્તાઓ સે વ્યક્તિગત ઉનકા એક સંપર્ક ભી હૈ. તો ઇસસે એક નઈ ઉર્જા કા સંચાર હોગા ઓર પ્રિયંકા જી કે મહાસચિવ બનને સે મેં સમજતા હું કે વિપક્ષ કે જો લોગ હૈ ઉનમે જરૂર ખતરે કી ઘંટી બજ રહી હોગી. કોંગ્રેસ અને તેના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ ખરેખર મહત્વનો બની રહ્યો છે. આજે પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે, જેના લીધે સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ખુશી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.